કાલાવડ શહેરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આનબાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. જામનગર જિલ્લાના કાલાવડ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષા અને સ્વાતંત્ર્ય પર્વની આનબાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મિર્જાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચણિયારા, કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ગર્વ સાથે ઉજવણી કરાઈ. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ, સંસ્થાઓ, રમતવીરો, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરવામાં આવી. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. આજરોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ જ્યારે ઉજવતો હોય ત્યારે સૌ પહેલાં તો હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને આપણા આઝાદીના આ મહોત્સવ અને આજે સ્વતંત્રતાના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજે કાલાવડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબના વરદ હસ્તે અહીંયા ધ્વજવંદન કરી અને સાથે સાથે સૌ પહેલાં તો લાલ કિલ્લા ખાતે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો અને જામનગર ખાતે પણ કાલાવડ જ્યાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો ત્યાં પણ અહીંયા ધ્વજવંદન કરી તિરંગો ફરકાવી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો નાગરિકો આજનો આ પર્વ ખૂબ ઉત્સાહથી ઉજવે છે. આપણે સૌ જાણીએ છીએ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાનને માન્ય રાખી અને સમગ્ર દેશે જે હર ઘર તિરંગા નું એમનું આહવાન હતું એને ખૂબ ઉત્સાહથી ઝીલી અને આપણો તિરંગો જે આપણી આનબાન શાન છે એને દરેક ઘરમાં ફરકાવવાનું કાર્ય કર્યું હતું, કોઈ પણ કાર્યક્ષેત્રમાં ફરકાવવાનું કાર્ય કર્યું હતું ત્યારે હું આપ સૌને આજના દિવસે આટલું જ સંકલ્પ કરવાની વિનંતી કરીશ, અપીલ કરીશ કે આવતા 25 વર્ષ જ્યારે અત્યારના આપણે અમૃતકાળ તરફ આગળ વધતા હોય ત્યારે આવતા 25 વર્ષ આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આપણી યથાશક્તિ મુજબનું એક નાગરિક તરીકેનું દાયિત્વ આપણે ચોક્કસ દેશ માટે નિભાવશું, આપણી ફરજ બજાવશું અને આપણા આ તિરંગાની આનબાન ને શાનને સમગ્ર વિશ્વ પલક પર વધુ ઊંચાઈ પર લઈ જશું. ફરીથી એક વખત આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સમગ્ર ભારતવર્ષ સ્વતંત્રતા પર્વની જોશભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આ 76મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. સુજ્ઞ નાગરિકોએ સ્વયંભૂ હર ઘર તિરંગા લહેરાવીને ત્રિદિવસીય આ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે આહલેક હતી એને સાચા અર્થમાં ચરિતાર્થ કરી અને તિરંગાની આનબાન શાનને દેદીપ્યમાન કરી દેખાડી. અહીં જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી, શૌર્ય ગીતો રજૂ કરવામાં આવ્યા અને અહીં પરેડમાં પણ એક અલગ જ પ્રકારની રાષ્ટ્ર ભાવનાના દર્શન થયા અને એકંદરે આ કાલાવડ ખાતે યોજાયેલો આ રાષ્ટ્ર પર્વ એવા આપણા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમંગભેર જોશભેર સૌ કોઈએ ભાગ લીધો.